મિત્રો હું સતીશ રાઠોડ ધોરણ 6 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગની અંદર ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે જોઈ રહ્યા હતા પ્રકરણ નંબર 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકો, જેમની અંદર આપણે એમના અન્ય શાસકો વિશે માહિતી મેળવી લીધી. ત્યારબાદ હવે આપણે એમની અંદરની જે સ્થિતિઓ પરિસ્થિતિઓ છે એના વિશે માહિતી મેળવીએ છીએ. તો આપણે ભાગ 3 પૂરો કર્યો, જેમની અંદર આપણે માહિતી મેળવી ગયા, અને હવે આપણે ભાગ 4 ની શરૂઆત કરીએ છીએ, જેમની અંદર ધાર્મિક સ્થિતિ. આપણે ભાગ 3 ની અંદર લાસ્ટમાં આર્થિક સ્થિતિ વિશે માહિતી મેળવી હતી. હવે ભાગ 4 માં ધાર્મિક સ્થિતિ એ સમય દરમિયાન કેવી હતી એની શરૂઆત આપણે કરીએ છીએ. તો ગુપ્ત યુગ દરમિયાન ધાર્મિક સ્થિતિ જોઈએ તો કે આ યુગમાં હિન્દુ ધર્મ છે એ ખાસ કરીને હિન્દુ ધર્મ પૂર્ણ કળાએ છે એ સંપૂર્ણ કળાએ ખીલેલો હતો, કે હિન્દુ ધર્મને વિશેષ ઉત્તેજન છે એ આપવામાં આવતું હતું. એનો મતલબ એવો નથી કે બીજા ધર્મ ન હતા, બીજા ધર્મો હતા, પણ હિન્દુ ધર્મને ગુપ્ત યુગમાં વિશેષ છે એ ઉત્તેજન આપવામાં આવતું હતું. અને એની સાથે સાથે એ સમય દરમિયાન જે રાજાઓ હતા, એટલે કે ગુપ્ત વંશના રાજાઓ હતા, એ વૈષ્ણવ ધર્મ પાળતા હતા. તો એ વૈષ્ણવ ધર્મ પાળતા હોવાને કારણે ગુપ્ત રાજાઓએ પોતાના રાજધર્મ તરીકે વૈષ્ણવ ધર્મને છે એ વૈષ્ણવ ધર્મને રાજધર્મ તરીકે સ્વીકારેલો હતો, એટલે કે ભગવાન વિષ્ણુ અને વિષ્ણુના અવતાર, તો એ વૈષ્ણવ ધર્મ સાથે સંકળાયેલ છે. અને એ સમય દરમિયાન વિષ્ણુના અવતાર રામ અને કૃષ્ણ એમની પણ પૂજા કરવામાં આવતી હતી, એટલે કે ભગવાનના અનેક નામો છે, હરિતારા નામ છે 1000. તો અહીંયા એ બાબત છે કે ભગવાન વિષ્ણુના અવતાર રામ અને કૃષ્ણની પૂજા કરવામાં આવતી હતી, સાથે સાથે એ સમય દરમિયાન લક્ષ્મી દેવીની પણ જે છે એ પૂજા કરવામાં આવતી હતી. અને લક્ષ્મી દેવીની ખ્યાતિ એટલે કે એમની પ્રખ્યાતિ છે એ વિશેષ પ્રમાણમાં થઈ હતી, એટલે કે વધુ પ્રમાણમાં લોકો લક્ષ્મી દેવીનું પૂજન કરતા હતા, એટલે કે એ સમય દરમિયાન દેવી અને દેવતા બંનેનું પૂજન છે એ પૂજન કરવામાં આવતું હતું. અને આ સમય દરમિયાન રામાયણ અને મહાભારત, એટલે જો આમાં પણ રામ અને કૃષ્ણ, તો રામાયણ અને મહાભારત જેવા ગ્રંથો હતા તો એ ગ્રંથોનું પુનઃ સંકલન થયું, એટલે કે ફરી વખત એમની અંદર અમુક મુદ્દાઓ એડ કરવામાં આવ્યા, તો પુનઃ સંકલન થયું અને એમની અંદરનો એક ભાગ ઉદ્ભવાયો અને એ હતું શ્રીમદ ભગવદ્ ગીતા. તો એ સમય દરમિયાન શ્રીમદ ભગવદ્ ગીતા મહત્વનો ગ્રંથ બન્યો, જે સેમાંથી મહાભારતમાંથી છૂટો પડેલો હતો. તો મહાભારતના એક ભાગ તરીકે શ્રીમદ ભગવદ્ ગીતા છે એ મહત્વનો ગ્રંથ બન્યો હતો. તો આ એ સમય દરમિયાન વૈષ્ણવ ધર્મ સાથે સંકળાયેલા ગ્રંથોનો પણ વિકાસ છે એ થયેલો હતો. અને વૈષ્ણવ ધર્મની જેમ એ સમય દરમિયાન જો શૈવ ધર્મ, તો શૈવ ધર્મનો પણ વિકાસ એ સમય દરમિયાન થયેલો હતો. તો વૈષ્ણવની સાથે શૈવ ધર્મનો પણ વિકાસ થયો હતો. અને જે લોકો શૈવ ધર્મ પાળતા હોય અને શૈવ ધર્મની અંદર સાધુ બની ગયા હોય, સંત હોય, તો શૈવ ધર્મના સંતને નાયનાર કહેવામાં આવતા હતા. ખાસ યાદ રાખજો, શૈવ ધર્મના સંતને નાયનાર કહેવામાં આવતા હતા. આજે જેમ આપણે જે સાધુ સંતો છે તો આપણે એમને અલગ અલગ મહંત તરીકે ઓળખીએ છીએ, ગુરુ તરીકે ઓળખીએ છીએ, તો આવા એ સમય દરમિયાન જે આવા સંતો હતા તો એમને નાયનાર કહેવામાં આવતા હતા. જેમ આપણે બૌદ્ધ ધર્મની અંદર યતિ છે, સાધુ સાધ્વી, એમ એ લોકો જે સંતો હોય એને નાયનાર કહેતા હતા. અને વૈષ્ણવ ધર્મની અંદર એવી જ રીતે જે વૈષ્ણવ ધર્મના સંતો હોય તો એમને આલવાર કહેવાતા હતા. એટલે ખાસ યાદ રાખજો, વૈષ્ણવ ધર્મના સંતોને આલવાર કહેવાતા હતા. તો બે, શૈવ ધર્મના સંતો નાયનાર, વૈષ્ણવ ધર્મના સંતો આલવાર, આ બંને કહેવાતા હતા. ત્યારબાદ એ સમય દરમિયાન લક્ષ્મી દેવીની સાથે અન્ય દેવીઓમાં જોઈએ તો મહિષાસુર મર્દની, એટલે કે આપણે જેમને દુર્ગા માતા પણ કહીએ છીએ, એ જેમને મહિષાસુર નામના રાક્ષસનો નાશ કરેલો હતો, એ તો એ મહિષાસુર મર્દની એટલે કે દુર્ગા માતાનું પણ પૂજન કરવામાં આવતું હતું. સૂર્ય કાર્તિકેયની પૂજા પણ એ સમય દરમિયાન, એટલે કે ગુપ્ત સમય દરમિયાન, જો વૈષ્ણવ, શૈવ, મહિષાસુર મર્દની, સૂર્ય અને કાર્તિકેયની પૂજા છે એ પ્રચલિત બનેલી હતી, એટલે કે આ બધી પણ પૂજા માટે કરવાની છૂટ આપેલી હતી. એ સાથે બૌદ્ધ અને જૈન ધર્મનો પણ વિકાસ થયો હતો. અને બૌદ્ધ ધર્મની અંદરના બે પંથો જે છૂટા પડેલા છે, તો બૌદ્ધ ધર્મના મહાયાન અને હીનયાન, આ બંને પંથોનો વિકાસ પણ
ગુપ્ત સમય દરમિયાન છે એ ધાર્મિક સ્થિતિ જોઈએ છે તો એ ધર્મની બાબતમાં આવા પરિવર્તનો છે એ પરિવર્તનો આવેલા છે તો આમ ગુપ્ત શાસન દરમિયાન આ સિદ્ધિઓ આ પ્રકારના ફેરફારો છે એ થયેલા છે તો ગુપ્ત યુગ દરમિયાન ને આ ધાર્મિક સ્થિતિમાં મહત્વના મુદ્દા જોઈએ તો કે હિન્દુ ધર્મને ઉત્તેજન આપવામાં આવ્યું હતું વૈષ્ણવ ધર્મ રાજ ધર્મ હતો વિષ્ણુના અવતાર રામ અને કૃષ્ણની પૂજા થતી હતી સાથે સાથે લક્ષ્મી દેવી રામાયણ અને મહાભારતના ગ્રંથોનું પુનઃ સંકલન ભગવદ્ ગીતાનું નિર્માણ થયું શૈવ ધર્મનો પણ વિકાસ થયો હતો શૈવ ધર્મના સંતો નાયનાર વૈષ્ણવ ધર્મના સંતો આલવાર મહિષાસુર મર્દની દુર્ગા માતા સૂર્ય અને કાર્તિકેયની પૂજા જૈન અને બૌદ્ધ ધર્મનો વિકાસ બૌદ્ધ ધર્મના બે પંથો હીનયાન અને મહાયાન જેવા પંથોનો વિકાસ થયો હતો આટલી બાબત મહત્વની હતી તો આનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો સાંસ્કૃતની સ્થિતિ તો એ સમય દરમિયાનની સાંસ્કૃતિક સ્થિતિ કેવી હતી તો ગુપ્ત યુગ દરમિયાન સાંસ્કૃતિક ક્ષેત્રે ખાસ કરીને આ યુગમાં સાંસ્કૃતિકનો પણ સુવર્ણ યુગ છે એ રહેલો હતો કેમ કે તમામ કળાઓ છે તમામ કૌશલ્ય છે એમને વિદ્વાનોને છે એ અહીંયા પ્રોત્સાહન ગુપ્ત યુગની અંદર મળેલું હતું તો સુવર્ણ યુગ ગુપ્ત યુગ રહેલો હતો અને આ યુગમાં નવી નવી ભાષાઓ છે એ નવી નવી ભાષાઓનો ઉદ્ભવ થયો હતો એટલે ગુપ્ત યુગ દરમિયાન ઘણી બધી ભાષાઓ કે જે લિપિઓ હતી તો એ લિપિઓમાંથી ભાષા તરફ છે એ આવી નવી નવી ભાષાઓનો ઉદ્ભવ થયો હતો એ સમય દરમિયાન જે આવા સાહિત્યકારો વિશે વાત કરીએ તો એ સમય દરમિયાન ક્યાં મહાન સાહિત્યકારો હતા કે જેમણે સંસ્કૃતની અંદર હિન્દીમાં કે ગુજરાતીની અંદર લેખન કરેલું તો એવા એ સમય દરમિયાનના સંસ્કૃત સાહિત્યકારો મહાન જોઈએ તો કાલિદાસ સ્કંદ સ્વામી હરિસ્વામી રાણી વિજયા તથા આર્યસુર એ સમય દરમિયાનના મહત્વના સાહિત્યકારો હતા કે જેમણે સંસ્કૃત ભાષાની અંદર પોતાના જે એ કાવ્યો લેખોની રચના કરેલી હતી ફરી પાછા નામ બધાના કહી દઉં છું ખાસ યાદ રાખજો કાલિદાસ સ્કંદ સ્વામી હરિસ્વામી રાણી વિજયા તથા આર્યસુર તો આવા વ્યક્તિઓ છે એ મહાન સાહિત્યકાર હતા હવે આપણે એક પ્રશ્ન આમાં એ થાય કે ભાઈ રાણી વિજયા તો હા એ સમય દરમિયાન રાજા અને રાણીઓ પણ સાહિત્યના શોખીન હતા આપણે આગળમાં પણ જોયું હતું કે એક વ્યક્તિને કવિરાજનું બિરુદ મળેલું હતું એ વ્યક્તિ હું અત્યારે કહીશ નહીં કારણ કે મેં ત્યારે કીધું હતું કે આ પ્રશ્ન પૂછવામાં આવશે તો હવે પાછા આગળના ભાગો જોવો અને એમાં જુઓ કે કવિરાજનું બિરુદ ક્યાં રાજાને મળેલું હતું તો અહીંયા રાણી આવ્યા વિજયા તો એ પણ સાહિત્યની રચના કરવાની અંદર આવે છે ફાળો તો રાણીઓ પણ છે એ સાહિત્યનું સર્જન કરતી હતી તો આવા એ સમય દરમિયાન મહત્વના સાહિત્યકારો હતા અને એમની અંદર ખાસ મહાકવિ કાલિદાસ કે જેમની પ્રતિષ્ઠા જેમની પ્રખ્યાતિ જેમની નામના દેશ વિદેશો સુધી છે એ પ્રચલિત હતી તો એવા કાલિદાસ છે એ ભારતની ના શેક્સપિયર તરીકે જે છે એ શેક્સપિયર તરીકે ઓળખવામાં આવે છે તો ખાસ યાદ રાખજો ભારતના શેક્સપિયર તરીકે કાલિદાસને ઓળખવામાં આવે છે અને કાલિદાસ દ્વારા જે મહત્વના ગ્રંથો લખાયા છે તો એવા ગ્રંથો જોઈએ તો કે અભિજ્ઞાન સાંકુતલમ કે જેમની અંદર છે એ અભિજ્ઞાન અને સંકુતલા આ જે રાજા અને રાણી હતા તો એમના પ્રણયની કથા જે છે એ પ્રણયની કથા કે એમની બંને વચ્ચે છે એ પ્રણય કેવી રીતે થાય છે એ આ અભિજ્ઞાન સાંકુતલમ ની અંદર છે એ દર્શાવવામાં આવેલું છે ત્યારબાદ રઘુવંશ એટલે કે ભગવાન રામના જે વંશજો છે અને ભગવાન રામ જે આ વંશની અંદર જન્મ લીધો છે તો એ રઘુવંશ વિશેની માહિતી છે એ મળે છે ત્યારબાદ મેઘદૂત કે એક પતિ પત્ની એકબીજાથી દૂર છે કે પતિ એના કામ માટે બીજા દેશની અંદર ગયો છે તો એ સમય દરમિયાન મેઘદૂત મેઘ એટલે વાદળો સંસ્કૃત શબ્દ છે મેઘ મેઘનો અર્થ થાય વાદળો તો એ વરસતા વાદળોને પોતાની પત્નીને સંદેશો દે એ પ્રમાણે કલ્પના કરીને આવું મેઘદૂત નામનું છે એ ગ્રંથ કાલિદાસ દ્વારા લખાયેલું છે તો આવા કાવ્યોની રચના કરી અને કાલિદાસ છે એ કાલિદાસમાંથી મહાકવિ કાલિદાસ તરીકે છે એ ઉભરી આવ્યા છે અને એ સમય દરમિયાન ખાસ ઘણા બધા મંદિરો અને છે એમનું નિર્માણ કરવામાં આવેલું હતું સાથે સાથે ગુજરાતમાં ગોપ ત્યારબાદ નચના કોઠાનું પાર્વતી મંદિર ઝાંસીનું મંદિર
તો આવા મંદિરો એટલે કે કલા અને સ્થાપત્યની પણ રચના થઈ હતી તો આવા મંદિરોની સ્થાપના થઈ પરંતુ આ મંદિરોની વિશેષતા શું હતી તો કે ગુપ્ત સમય દરમિયાન આ મંદિરો સૌપ્રથમ ઈંટોમાંથી બનાવેલા હોવાને કારણે આ સૌપ્રથમ ઈટેરી મંદિરો છે એ ઈટેરી મંદિરો આ રહેલા હતા તો આ બાબત પણ ખાસ યાદ રાખજો જનરલ નોલેજ માટે કે ગુપ્ત સમય દરમિયાન સૌપ્રથમ ઈંટોના મંદિરોનું નિર્માણ થયેલું હતું ત્યારબાદ હવે ત્યાર પછીનો મુદ્દો જોઈએ છે તો કે ગુપ્ત યુગમાં વિજ્ઞાનની સિદ્ધિ ગુપ્ત યુગમાં વિજ્ઞાનની સિદ્ધિ તો એ સમય દરમિયાન ખાસ વિજ્ઞાન ક્ષેત્ર પણ છે એનો વિકાસ થયો હતો અને આવા મહાન વૈજ્ઞાનિકો વિશે વાત કરીએ તો એવા મહાન વૈજ્ઞાનિકોમાં આર્યભટ્ટ અને વરાહ મિહિર જે છે એ ગુપ્ત શાસન દરમિયાન આ વૈજ્ઞાનિકો રહેલા હતા તો આર્યભટ્ટ અને વરાહ મિહિર મહાન વૈજ્ઞાનિકોમાં એમનું સ્થાન છે એ રહેલું હતું અને આર્યભટ્ટ દ્વારા છે એ શૂન્ય અને દશાંશ પદ્ધતિની શરૂઆત થઈ એટલે આ બાબત પણ યાદ રાખજો શૂન્ય અને દશાંશ પદ્ધતિ તો એમની શરૂઆત આર્યભટ્ટ દ્વારા છે એ સૌપ્રથમ ભારતમાં થયેલી હતી ત્યારબાદ વરાહમિહિર વરાહમિહિર વિશે વાત કરીએ તો એમને બૃહદ સંહિતા ખાસ આ યાદ રાખજો બૃહદ સંહિતા નામનો ખગોળ શાસ્ત્રનો ગ્રંથ ખગોળ ગ્રંથ એટલે કે અવકાશના જે તારા ચંદ્ર રાહુ કેતુ જે ગ્રહોની સ્થિતિ છે અને એ ગ્રહોની સ્થિતિ અનુસાર મનુષ્યના જીવનમાં કેવા ફેરફાર પડે છે એટલે કે આપણા નામની રાશિ પ્રમાણે આપણા જીવનની અંદર ફેરફાર પડે છે તો એના પ્રમાણે ખગોળ શાસ્ત્ર નામ માટે બૃહદ સંહિતા નામનો ગ્રંથ છે એ વરાહમિહિરે લખેલો હતો જેમાં અવકાશના જે આવા પદાર્થો છે તો એ અવકાશી ગ્રહોની વાત એની અંદર ખગોળશાસ્ત્રમાં કરવામાં આવેલી હતી તો ખગોળશાસ્ત્ર માટે મહત્વનો ગ્રંથ હતો બૃહદ સંહિતા ખાસ યાદ રાખજો ત્યારબાદ વાઘભટ્ટ છે તો વાઘભટ્ટે આયુર્વેદ ક્ષેત્રની અંદર એટલે કે જે દવાઓ બનાવી એ તો આયુર્વેદ ક્ષેત્રની અંદર અષ્ટાંગ હૃદય સંહિતા ખાસ નામ યાદ રાખજો જો નામ નો યાદ રહે તો ત્રણ વિભાગોમાં વિભાજિત કરી નાખો અષ્ટાંગ હૃદય અને સંહિતા પછી ભેગું બોલી નાખો અષ્ટાંગ હૃદય સંહિતા તો અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથ છે એ વાઘભટ્ટે લખેલો હતો જો આ માહિતી ખાસ યાદ રાખજો કેમ કે આગળ જે આપણે જોયું આગલા ભાગની અંદર કે અલગ અલગ પ્રકારે સેનાપતિને શું કહેવામાં આવતો પછી કોઈ અશ્વનો પાલક હોય તો એને શું કહેવામાં આવતો એનું પોષ્ટક અને આમાં પણ આ પૂછાશે કે ભાઈ કયો ગ્રંથ જો મહાકવિ દ્વારા લખેલા ગ્રંથો આપ્યા છે પછી આર્યભટ્ટ દ્વારા લખેલા ગ્રંથ આપ્યા છે વરાહમિહિર દ્વારા લખેલા ગ્રંથ વાઘભટ્ટ દ્વારા લખેલા ગ્રંથ તો આમાંથી તમને ગ્રંથ પણ પૂછાઈ શકે છે એટલે આ બાબત પણ અગત્યની છે તો અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથ વાઘભટ્ટે લખેલો હતો અને આવા આયુર્વેદ અને માણસો વિશે નહીં તો છે એ સારવાર થતી હતી પરંતુ માણસો અને પશુઓ માટે પણ વૈદિક શાસ્ત્ર વિકસ્યું હતું એટલે કે આ પ્રકારના વૈદિક શાસ્ત્રમાં જેમ આયુર્વેદની અંદર માણસોની સારવાર થતી હતી તો એમ પશુ ચિકિત્સા પણ થતી હતી અને પશુઓની પણ સારવાર કરવામાં આવતી કે યુદ્ધ દરમિયાન હાથી ઘોડા અને ખેતીમાં ઉપયોગમાં લેવાતા બળદ તેમજ ગાય તો આવા પશુઓની પણ સારવાર જે છે એ માટેનું આવું વૈદિક સાહિત્ય છે એ વિકાસ થયેલું હતું અને પશુઓને પણ સારી રીતે માવજત કરવામાં આવતી હતી તેની સાથે સાથે રાસાયણ શાસ્ત્રનો પણ વિકાસ થયો હતો જો આ એક વૈજ્ઞાનના જ અલગ અલગ વિષયો છે તો વિજ્ઞાનની અંદર આ રાસાયણ શાસ્ત્રનો પણ વિકાસ થયો હતો અને આવા રાસાયણ શાસ્ત્રની અંદર આપણે જોઈએ છે નાગાર્જુન છે એમના શ્રેષ્ઠ રાસાયણ શાસ્ત્ર હતા અને રાસાયણ શાસ્ત્રની અંદર જે વિકાસ થયો હતો એમનું શ્રેષ્ઠ ઉદાહરણ જોઈએ તો કે મહરોલીનો લોહસ્તંભ તો મહરોલીનો લોહસ્તંભ એ રીતે રસાયણો એટલે કે એ રીતે પ્રકારના ખનિજો ભેગો કરી અને એ પ્રકારનું લોખંડ બનાવવામાં આવ્યું છે કે એને ટાઢ તડકો અને વરસાદ સહન કર્યા છતાં પણ આજ સુધી આ લોહસ્તંભમાં કાટ નથી લાગેલો તો એ કાટ નથી લાગેલો એની પાછળનું કારણ છે રસાયણ તો એ સમય દરમિયાન આવા રસાયણો મિશ્રણ કરવામાં આવતા હતા કે જેને કારણે એ જે છે એ સનપ્રૂફ એટલે કે હીટપ્રૂફ બની જતા વોટર પ્રૂફ બની જતા અને ટેમ્પરેચર પ્રૂફ બની જતા તો આના કારણે આવા સ્તંભો પણ એ સમય દરમિયાન બનેલું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે જે રસાયણશાસ્ત્રનો ભાગ છે તો એ સમય દરમિયાન આવા ગુપ્ત યુગની વૈજ્ઞાનિક સિદ્ધિઓ પણ રહેલી હતી ફરી પાછા આ બોર્ડના આપણે મહત્વના મુદ્દાઓ જોઈએ
તો કે ગુપ્ત યુગની અંદર નવી નવી ભાષાનો વિકાસ થયો એ સમય દરમિયાનના કાલિદાસ કંદગુપ્ત હરિસ્વામી રાણી વિજયા આર્યસુર જેવા સાહિત્યકારો હતા કાલિદાસને શેક્સપિયર તરીકે ભારતના શેક્સપિયર તરીકે કાલિદાસ કહેવામાં આવે છે જેમને કાલિદાસે અભિજ્ઞાન સંકલન રઘુવંશ અને મેઘદૂત જેવા કાવ્યોની રચના કરી ત્યારબાદ જોઈએ તો કે ગુપ્ત વસ્તી વૈજ્ઞાનિક સિદ્ધિઓ તેમાં આર્યભટ્ટ અને વરાહમિહિર મહાન વૈજ્ઞાનિકો હતા અને આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શરૂઆત કરી વરાહમિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળનો ગ્રંથ લખ્યો વાગ્ભટ્ટે અષ્ટાંગ હૃદય સંહિતા લખી અને વૈદિક શાસ્ત્ર રસાયણ શાસ્ત્ર ખગોળ શાસ્ત્રનો પણ વિકાસ છે એ થયેલો હતો તો આ બોર્ડની અંદર આ કઈ અગત્યની માહિતી હતી તો એમનો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો સમ્રાટ હર્ષવર્ધન તો ગુપ્ત યુગના શાસકોની અંદર પૂર્ણ થયા બાદ બીજા જે અન્ય શાસકો છે તો અન્ય શાસકોમાં સમ્રાટ હર્ષવર્ધન ગુપ્ત યુગ પછીના પ્રાચીન ભારતમાં મહત્વપૂર્ણના રાજ્યોમાં વાત કરીએ તો મહત્વના પૂર્ણ રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય છે એ રાજ્ય મહત્વનું રાજ્ય ગણાતું હતું જે વાતાપી હતું હર્ષવર્ધનનું મહત્વનું રાજ્ય કયું હતું વાતાપી જેમની રાજધાની રહેલી હતી થાનેશ્વર અને તે સાથે એટલે કે હર્ષવર્ધન અને એનો પરિવાર થાનેશ્વરની અંદર રહેતા અને થાનેશ્વરના પુષ્પભૂતિ વંશ ખાસ યાદ રાખજો હર્ષવર્ધનનો વંશ કયો છે પુષ્પભૂતિ વંશ તો પુષ્પભૂતિ વંશના છે એ હર્ષવર્ધન રહેલા હતા અને તે કોના પુત્ર હતા તો કે એમના પિતાનું નામ હર્ષવર્ધનના પિતાનું નામ હતું પ્રભાકર વર્ધન ખાસ યાદ રાખજો હર્ષવર્ધનના પિતાનું નામ હતું પ્રભાકર વર્ધન અને હર્ષવર્ધન તે ભાઈ હતા એટલે કે પ્રભાકર વર્ધનના બે પુત્રો હતા એક પુત્ર રાજ્યવર્ધન અને બીજો પુત્ર હર્ષવર્ધન તો પ્રભાકર વર્ધન પિતા એમના બે પુત્રો રાજ્યવર્ધન અને હર્ષવર્ધન અને એમને એક દીકરી હતી એટલે કે પુત્રી હતી અને એ દીકરીનું નામ હતું રાજ્યશ્રી તો હર્ષવર્ધન ત્યારબાદ રાજ્યવર્ધન અને રાજ્યશ્રી આ ત્રણેય ભાઈ બહેનો હતા અમને એના પિતા પ્રભાકર વર્ધન રાજ્યશ્રીને છે એ કનોજના રાજા ધ્રુવસેન સાથે પરણાવી હતી એટલે ખાસ યાદ રાખજો એ સમય દરમિયાન બીજું મહત્વનું રાજ્ય હતું કનોજ એટલે ધ્રુવસેન સાથે રાજ્યશ્રીને પરણાવી હતી અને ગોડ રાજવી ખાસ યાદ રાખજો ગોડ રાજવી શશાક અને માલવરાજ તો શશાક અને માલવરાજે દગો કર્યો અને ઈ દગાથી ધ્રુવસેનને છે એ મારી નાખ્યો અને ધ્રુવસેનના મૃત્યુથી કર્યા બાદ રાજ્યશ્રીનું એમને અપહરણ કરી લીધું એટલે કે એ સમય દરમિયાન પણ પહેલાના સમય દરમિયાન પણ લોકોને જે છે એ અપહરણ કરવામાં આવતું અપહરણ એટલે કિડનેપ કરી જવા તો અહીંયા રાજ્યશ્રીનું આ બને એટલે કે શશાક અને માલવરાજે છે એ અપહરણ કરી લીધું અને એ અપહરણ કરવાને કારણે હવે શું થાય તો કે જે કનોજનું રાજ્ય હતું તો કનોજના રાજ્યમાં અંધાધૂંધી ફેલાઈ જાય ને ના એમના રાજા છે ના એમની રાણી છે તો શાસન કોણ ચલાવે તો એના કારણે આમ અપહરણ કરી અને એ સમય દરમિયાન રાજ્યમાં કટોકટીનું સર્જન કર્યું અને આ કટોકટીના સર્જનને કારણે હવે કનોજનું જે સામ્રાજ્ય હતું એ અંધાધૂંધ થઈ ગયું એટલે કે અસ્તવ્યસ્ત થઈ ગયું અને પોતાની બહેનને બચાવવા જતા જે પ્રભાકર વર્ધનનો મોટો પુત્ર હર્ષવર્ધનનો મોટો ભાઈ રાજ્યવર્ધન છે એ પોતાની બહેનને બચાવવા ગયો એટલે કે મલ્લવરાજ અને શશાક સાથે યુદ્ધ કરવા ગયો પોતાની બહેનને બચાવવા જતા રાજ્યવર્ધનનું પણ મૃત્યુ થયું ખાસ યાદ રાખજો બહેનને બચાવવા જતા રાજ્યવર્ધનનું પણ મૃત્યુ થયું અને આના કારણે શું થયું તો કે હવે વાતાપી પણ ખતરામાં આવી ગયું કેમ કે હવે આવા સમયે હર્ષવર્ધનને શાસન કર્યા સિવાય બીજો કોઈ ઉકેલ ન રહ્યો તો આમ આમનું મૃત્યુ થયું અને હવે પરિસ્થિતિ કેવી થઈ તો કે એમના જમાઈ હતા એમનું રાજ્યમાં પણ કટોકટી અને પોતાના રાજ્યનો પણ રાજ્યભાર સંભાળવો તો જો આવી બંને બાજુ એક બાજુ ખાય અને બીજી બાજુ કૂવો આવી પરિસ્થિતિ હર્ષવર્ધન સામે આવી ગઈ છતાં પણ હર્ષવર્ધન છે એ કોઈ પણ જાતે છે એ ગભરાતા નથી અને ગભરાયા વગર આવી વિકટ પરિસ્થિતિ હતી તો આવી વિકટ પરિસ્થિતિમાં પણ ઈસવીસન 606 ખાસ યાદ રાખજો
ઈસવીસન 606 માં રાજ્ય રોહણ કર્યું. રાજ્ય રોહણ એટલે એટલે કે એમને પોતાનું રાજ્ય સંભાળ્યું અને સાથે સાથે બહેનનું પણ રાજ્ય સંભાળ્યું. જો એને કોઈ રાજગાદી આપી નથી, કોઈ કોઈ દીધી નથી, પણ એને પોતાની જાતે લીધી. તો પોતાની જાતે આવી રીતે રાજ્યગાદી સંભાળે તો એ એને કહેવામાં આવે છે રાજ્ય રોહણ, કે જેના કારણે હવે એની પાસે એ જ ઓપ્શન હતો પોતાની જાતે સંભાળી લેવું. તો આ રીતે ઈસવીસન 606 માં એમને રાજ્યારોહણ કર્યું, એમને પોતાનો પ્રદેશ સંભાળ્યો અને બહેનનો પ્રદેશ પણ સંભાળ્યો. સાથે સાથે આ પરિસ્થિતિની અંદર ગોંડ રાજવી શશાંક અને માલવરાજ પાસેથી પોતાની બહેનને પણ બચાવી લીધી. અને પોતાની બહેનને બચાવ્યા બાદ થાનેશ્વર અને કનોજ, જો બંને રાજ્યો આવી ગયા, થાનેશ્વર અને કનોજ, તો એ બંને રાજ્યો પર છે એ પોતાનું યોગ્ય શાસન એમને શરૂ કર્યું. કે રાજ્યારોહણ કરતા એમને જો થાનેશ્વર તો એમને મળે એમ જ હતું, કેમ કે મોટા ભાઈ ગુજરી ગયા બાદ એમની ગાદી હવે એમના નાના ભાઈને મળે, કેમ કે રાજ્યવર્ધનને હજી પુત્ર હતો નહીં. જો એમના પુત્ર હોત તો એમના દીકરાને મળે, પણ એ પુત્ર ન હોવાને કારણે એમના નાના ભાઈ હર્ષવર્ધનને રાજગાદી મળે છે, એટલે થાનેશ્વરના રાજા તો એ બની જાય. બહેનના રાજ્યની અંદર કોઈ ન હતું એટલે બહેનને બચાવી, બહેનને બચાવવાના કારણે એનું શાસન પણ હર્ષવર્ધનના હાથમાં આવી ગયું. તો બંને શાસનો બંને રાજ્યો પર પોતાની યોગ્ય વ્યવસ્થા જાળવી શાસનની શરૂઆત કરી અને એક સારા શાસક તરીકે હર્ષવર્ધનની નામના છે એ રહેલી છે. તો આવા હતા હર્ષવર્ધન. અને હર્ષવર્ધનને ભારતનો છેલ્લો મહાન સમ્રાટ, યાદ રાખજો, ભારતનો છેલ્લા મહાન સમ્રાટ તરીકે હર્ષવર્ધનને ઓળખવામાં આવે છે. હર્ષવર્ધનને શાસન સંભાળ્યા બાદ પોતાના રાજ્યનો વિસ્તાર વધાર્યો, જેમની અંદર તેમણે થાનેશ્વર બાદ મગધ, ઓડિશા, સારસ્વત, ગોંડ, મિથિલા આ સુધી પોતાના રાજ્યનો વિસ્તાર વધારેલો હતો. જો ગોંડ રાજવી શશાંકને એને હરાવી દીધા એટલે એ મળી ગયું, મિથિલા મળ્યું, ઓડિશા અને સારસ્વત જેવા રાજ્યો જીતી અને લગભગ આપણે કહીએ ને તો ઉત્તર ભારતનો મોસ્ટ ઓફ પ્રદેશ છે, તો એ ઉત્તર ભારતના મોસ્ટ ઓફ પ્રદેશમાં એટલે કે ગુજરાતથી લઈ અરુણાચલ પ્રદેશ સુધીનો જે ઉત્તરનો ભાગ છે એ હતું. અને આની સાથે સાથે એ સમય દરમિયાન જે સમકાલીન રાજાઓ એટલે કે હર્ષવર્ધનના સમયની સાથે જ, કે જ્યારે હર્ષવર્ધન હતો એ જ સમયમાં, સમકાલીન તે જ સમયમાં, તો હર્ષવર્ધનના સમયની અંદર સમકાલીન રાજાઓમાં મૈત્રક રાજા જે ધ્રુવસેન હતા, તો એ ધ્રુવસેન તો એમના જમાઈ હતા. સાથે સાથે દક્ષિણ વિભાગની અંદર એટલે કે હર્ષના સમકાલીન રાજાઓમાં દક્ષિણ ભારતની અંદરના એક શક્તિશાળી રાજા હતા અને એ દક્ષિણ ભારતના શક્તિશાળી રાજાનું નામ હતું પુલકેશ બીજો. ખાસ યાદ રાખજો, દક્ષિણ ભારતની અંદરના પુલકેશ બીજા જે હર્ષવર્ધનના જ સમય દરમિયાન, તો એ પણ શક્તિશાળી હતા. અને આ બંને વચ્ચે એટલે કે ઉત્તર તરફથી હર્ષવર્ધન, દક્ષિણ તરફથી પુલકેશ બીજો, બંને પોતાનો રાજ્ય વિસ્તાર વધારતા. અને આ બંને વચ્ચે નર્મદાના કિનારે, ખાસ યાદ રાખજો, નર્મદા નદીના કિનારે છે એ બંને વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયો હતો. અને આ યુદ્ધની અંદર હર્ષનો પરાજય થયો હતો અને જેના કારણે હર્ષનું સામ્રાજ્ય છે એ સામ્રાજ્ય અટકી ગયું હતું. તો આ નર્મદા નદી કિનારે પુલકેશ બીજાનો વિજય થયો અને હર્ષની હાર થઈ. તો આ માહિતી અગત્યની છે, તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો, જેમાં અગત્યના મુદ્દા જોઈએ તો કે હર્ષવર્ધનનું રાજ્ય ગુપ્ત વંશ પછી મહત્વનું હતું, એ હર્ષવર્ધન પુષ્પભૂતિ વંશના હતા, પ્રભાકરવર્ધનના ત્રણ સંતાનો હતા, પ્રભાકરવર્ધનના ત્રણ સંતાનો હર્ષવર્ધન, રાજ્યવર્ધન અને રાજ્યશ્રી. કનોજના રાજા ધ્રુવસેન સાથે રાજ્યશ્રીના લગ્ન થયા હતા એટલે કે ધ્રુવસેન છે એમના જમાઈ હતા. ત્યારબાદ શશાંક અને મલાવરાજ જે ગોંડ રાજવી હતા, એ ગોંડ રાજવીએ રાજ્યશ્રીનું અપહરણ કર્યું. ઈસવીસન 606 માં હર્ષે રાજ્યારોહણ કર્યું, રાજ્યારોહણ કરતા બે રાજ્યોની સત્તા એમને સંભાળી, બહેનને બચાવી અને મહાન સમ્રાટ તરીકે રાજ્ય વિસ્તાર પણ વધાર્યો. એ સમય દરમિયાન સમકાલીન રાજાઓમાં એમના જમાઈ એટલે કે મૈત્રક વંશના રાજા હતા ધ્રુવસેન, દક્ષિણ ભારતની અંદરના પુલકેશ બીજા હતા જે સૌથી શક્તિશાળી હતા, એમની બંને વચ્ચે યુદ્ધ થયું અને હર્ષની હાર થઈ. તો આપણે આમાં મહત્વનું તમે સ્ક્રીનશોટ લઈ શકો છો.
વિદ્યાર્થી મિત્રો આપણો ભાગ 4 સેશન 4 અહીંયા પૂર્ણ થાય છે આ સેશનના અંતે હોમવર્ક સ્વરૂપે તમને વર્કશીટ આપવામાં આવશે તો વર્કશીટમાં પૂછાયેલા પ્રશ્નો તમારે તમારી રફ બુકમાં લખવાના રહેશે સાથે સાથે આપણે સમ્રાટ હર્ષવર્ધન વિશેની હજી માહિતી અધૂરી છે આગળની માહિતી હવે આપણે ભાગ 5 ની અંદર છે એ જોઈશું તો અહીંયા સમ્રાટ હર્ષની હાર થઈ અને પુલકેશ બીજાનો વિજય થયો ત્યાં સુધીની આપણે માહિતી રાખીએ છીએ धन्यवाद।